નમસ્કાર બાળમિત્રો, કેમ છો? મજામાં ને? તમારી મજામાં વધારો કરવા માટે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. તો આ વાર્તા આપ સૌ ધ્યાનથી સાંભળજો. વાર્તાનું નામ છે ઉપકારનો બદલો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલ હોય એટલે તમે સૌ જાણો છો તેમાં શું શું હોય? ઘણા બધા વૃક્ષો, ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને સાથે સાથે નાના મોટા અનેક પ્રકારના જીવજંતુઓ. આવા જ જંગલમાં હાથીભાઈ રહે. હાથીભાઈ તો જંગલનું કૂણું કૂણું ઘાસ ખાય, લીલા લીલા પાંદડા ખાય અને પછી બાજુમાંથી પસાર થતી નદીનું પાણી પીએ અને અલમસ્ત થઈને ફરે. આ તેમનો દરરોજનો ક્રમ. આ રીતે એક વખત હાથીભાઈ પેટ ભરીને ખાધા પછી પાણી પીવા માટે નદીએ જાય છે. હવે નદીએ જવા માટેનો તેમનો દરરોજનો એક જ રસ્તો, એટલે તેમના માટે જાણીતો. કોઈ પણ ચિંતા વગર એકદમ બિંદાસ્ત રીતે તે રસ્તા પર ચાલ્યા જાય છે. આ રીતે ચાલ્યા જતા હોય છે. એ જ રસ્તા ઉપર થોડે આગળ કીડીઓની એક લાઈન રસ્તા વચ્ચેથી પસાર થઈ રહી હોય છે. હવે આ કીડીઓ હાથીભાઈને દૂરથી આવતા જુએ છે. તે જુએ છે તો હાથીભાઈ કશું આડું અવળું જોયા વગર ધામ 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 પગલાં માંડતા માંડતા ચાલ્યા આવે છે. આ કીડીઓ તો ડરી જાય છે. અરે, હાથીભાઈ તો કશે જોયા વગર ચાલ્યા આવે છે, હવે આ રીતે ચાલ્યા આવશે અને આપણી ઉપર પગ મૂકી લેશે તો આપણામાંથી ઘણા બધા મરી જશે. તો કરવું શું? કારણ કે આટલું જલ્દી આ કીડીઓની જે લાઈન ચાલી આવે છે એને અટકાવવી તો શક્ય નહોતી. એટલે એમાંથી એક સમજદાર કીડી એવું કહે છે કે તમે અહીંથી પસાર થવાનું ચાલુ રાખો, હું થોડે આગળ જઈ અને હાથીભાઈને અટકાવું છું. આ રીતે તે કીડીબેન હાથીભાઈને અટકાવવા માટે રસ્તાથી થોડે આગળ જાય છે અને હાથીભાઈને બૂમો પાડીને કહે છે, હાથીભાઈ થોભી જાઓ, હાથીભાઈ થોભી જાઓ. હાથીભાઈને અવાજ સંભળાય છે પણ કોઈ દેખાતું નથી, એટલે એ તો ચાલવાનું શરૂ જ રાખે છે. હવે કીડીબેન બમણા જોરથી બોલે છે, હાથીભાઈ નીચે જુઓ, હું કીડીબેન તમને વિનંતી કરું છું કે તમે થોભી જાઓ. હવે હાથીને ખબર પડે છે કે નીચે જમીન પરથી કોઈ બોલી રહ્યું છે, એટલે એ તો જમીન પર નીચે જુએ છે. ત્યારે એને ખબર પડે છે કે એક કીડી પોતાને રોકાવા માટે વિનંતી કરે છે. હાથીભાઈ પૂછે છે કે હું શા માટે રોકાઈ જાઉં? ત્યારે કીડીબેન કહે છે કે જુઓ, થોડે આગળ અમારી બીજી કીડીઓની એક લાઈન પસાર થઈ રહી છે, તમે જો એમના ઉપર પગ મૂકી દેશો બે ધ્યાનપણામાં તો આ કીડીઓ ઘણી બધી એમાંથી મરી જશે. તો પછી અમારા કુટુંબને બચાવવા માટે હું તમને વિનંતી કરવા આવી છું. એટલે હાથીભાઈ તો કીડીની વાત માને છે અને ઊભા રહી જાય છે. પેલી બધી કીડીઓ રસ્તા પરથી પસાર થઈ જાય છે. પછી પેલી જે કીડી હાથીને સમજાવવા આવી હતી તે હાથીભાઈનો આભાર માને છે કે હાથીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી વાત માની અને અહીંયા રોકાણા, જેથી અમારી કીડીઓ મરતી બચી ગઈ. તમારો આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. તમારે જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે અમને કહેજો. હાથીભાઈને તો હસવું આવે છે. શું કામ? તેમને થયું, મારું આવડું મોટું શરીર જોઈને મારી સામે કોણ બાથ ભીડે? હું તો બધાને પહોંચી જાઉં એમ છું, તો મારે કોઈની મદદની જરૂર તો પડે જ નહીં. અને એમાંય આવડો નાનકડો જીવ, આટલી અમથી કીડી મારી શું મદદ કરી શકવાની હતી? આમ વિચારી અને હસતા હસતા તે રસ્તા પરથી પસાર થઈ જાય છે. હવે આવી જ રીતે એક વખત તે રસ્તા પરથી પાણી પીવા માટે જતા હોય છે, ત્યારે જે રીતે કીડીઓ પસાર થઈ રહી હતી એ જ રીતે એક કાંચીડો રસ્તામાં આ બાજુથી પેલી બાજુ અને પેલી બાજુથી આ બાજુ એવી રીતે ફરતો હોય છે. હાથીભાઈ તો પોતાની ટેવ પ્રમાણે જુએ છે અને ઊભા રહે છે. તેમને થાય છે કે કદાચ કાંચીડાનું ધ્યાન નથી એટલે મારા પગ નીચે આવી જાય. તો તે કાંચીડાને બૂમ પાડીને કહે છે કે કાંચીડાભાઈ તમે રસ્તા પરથી દૂર જાઓ ને તો હું પાણી પીવા માટે જઈ શકું. હવે કાંચીડો તો બહુ અભિમાની હતો. એમને થયું કે હાથીભાઈ માટેથી હું શું કામે રસ્તા પર ઊભો રહી જાઉં? એટલે તે હાથીભાઈને પૂછે છે કે કેમ ભાઈ એવું કેમ કહો છો? તમે મને કહેવાવાળા કોણ? હું તો ઊભો નથી રહેવાનો, હું તો આ જ રીતે આંટા મારીશ આ બાજુથી આ બાજુ અને આ બાજુથી આ બાજુ. હાથીભાઈ વિનંતી કરે છે કે ભાઈ મારી વાત સમજો ને, તમે મારા પગ નીચે આવી જશો. જ્યારે હાથીભાઈ આવું બોલે છે ત્યારે કાંચીડો તો ગુસ્સામાં એકદમ લાલચોળ થઈ જાય છે અને કહે છે કે તું મને તારા પગ નીચે લઈ લઈશ? અરે લઈ તો જો, તારી શું મજા? હવે હાથીભાઈને પણ થોડો ગુસ્સો આવે છે એટલે તે પોતાની સૂંઢ પહેલાં કાંચીડાને મારવા માટે પછાડે છે. પણ કાંચીડાભાઈ લાગમાં આવતા નથી, એ તો દોડીને ખસી જાય છે. હાથીભાઈ ઘણી બધી વખત આ રીતે સૂંઢ પછાડે છે પણ પેલા કાંચીડાભાઈ એમના લાગમાં આવતા નથી. આ બાજુ કાંચીડો પણ ગુસ્સે થાય છે
કે હાથીભાઈ મને મારવાનો પ્રયત્ન કરે છે. એટલે એક વખત જેવા પેલા હાથીભાઈ સૂંઢ પછાડે છે કે તરત જ કાંચીડો દોડી અને એમની સૂંઢમાં ઘૂસી જાય છે, એટલે કે એમના નાકમાં ઘૂસી જાય છે. અને પછી અંદર જઈને ખૂબ જ ખતરનાક રીતે ખૂબ જ જોશથી બટકા ભરવાનું ચાલુ કરી દે છે. હાથીભાઈને તો અંદર ખૂબ પીડા ઉપડે છે, એ તો વ્યાકુળ બની જાય છે, પણ પેલો કાંચીડો એમ કંઈ છોડતો નથી. હવે હાથીભાઈ કાંચીડાને વિનંતી કરે છે કે કાંચીડાભાઈ મારી સૂંઢમાંથી એટલે કે મારા નાકમાંથી બહાર તો નીકળો. પણ કાંચીડો બહાર નીકળવાનું નામ લેતો નથી અને હાથીની વિનંતીને સાંભળતો નથી. હાથી તો ખૂબ જ દુઃખી થાય છે અને રસ્તા પર બેસી જાય છે. તેમની આંખમાંથી આંસુ જવા લાગે છે. એટલામાં ત્યાંથી પેલી કીડીઓની લાઈન પસાર થતી હોય છે. તે જુએ છે તો હાથીભાઈ તો રડે છે, એટલે તે હાથીભાઈની પાસે જઈને પૂછે છે કે હાથીભાઈ શું થયું. હાથીભાઈ આખી હકીકત તેમને જણાવે છે કે આ રીતે કાંચીડો મારી સૂંઢમાં ઘૂસી ગયો છે અને હવે મને અંદરથી બટકા ભરીને હેરાન કરે છે. એટલે કીડીઓ કહે છે કે તમે ચિંતા ના કરો, અમે રસ્તો કાઢીશું. હાથીભાઈને થયું કે કીડીઓ કઈ રીતે રસ્તો કાઢશે, પણ કીડીઓ બધી ભેગી મળી અને કંઈક વાત કરે છે અને પછી બધી કીડીઓ હાથીભાઈની સૂંઢમાં જાય છે. હાથીભાઈની સૂંઢમાં ગયા પછી બધી કીડીઓ પહેલાં કાંચીડાના શરીર ઉપર ડંખ મારવાનું શરૂ કરી દે છે. હવે કાંચીડો પણ વ્યાકુળ થઈ ઉઠે છે, આટલા બધા ડંખ એક સાથે લાગે છે એટલે તેમને પણ પીડા થાય છે. તે કીડીબેનને વિનંતી કરે છે કે કીડીબેન મારા શરીર પરથી નીચે ઉતરો, મને ડંખ મારવાનું બંધ કરો, મને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે પેલી કીડીઓ કહે છે, હા કાંચીડા ભાઈ તમને સમજાયું ને કે કોઈને ડંખ મારીએ તો કેવી પીડા થાય. હવે તમે જ્યાં સુધી હાથીભાઈની સૂંઢમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી અમે તમને છોડીશું નહીં. કાંચીડાને થાય છે કે જો આ રીતે હું જીદ પકડી રાખીશ અને હાથીની સૂંઢમાંથી બહાર નહીં નીકળું તો આ બધી કીડીઓ મારું લોહી ચૂસી જશે અને મારું હાડપિંજર બનાવી નાખશે. તો આ રીતે બીકમાં તે કીડીઓને કહે છે કે હું હાથીની સૂંઢમાંથી બહાર નીકળું છું, તમે મારા શરીર પરથી નીચે ઉતરી જાઓ. કીડીબેન કહે છે કે હા, અને બહાર જઈ અને હાથીભાઈની માફી માંગવાનું ભૂલશો નહીં હો, નહીં તો અમે પાછા તમને ડંખ મારવાનું ચાલુ કરીશું. પેલો કાંચીડો તો ડરમાને ડરમાં સૂંઢમાંથી બહાર નીકળે છે, બહાર આવી અને હાથીભાઈની માફી માંગે છે અને પોતાના રસ્તે ચાલ્યો જાય છે. બધી કીડીઓ પણ હાથીભાઈની સૂંઢમાંથી બહાર આવે છે. હાથીભાઈ તો ખૂબ વ્યાકુળ થઈ ઉઠ્યા હોય છે, પણ કાંચીડો બહાર નીકળે છે એટલે એને થોડી રાહત થાય છે. હવે આ બાજુ હાથીને મનમાં વિચાર આવે છે કે હું તો એવું વિચારતો કે આટલી નાની કીડી મને શું મદદ કરવાની, પરંતુ કીડીઓએ પોતાનો ઉપકારનો બદલો વાળ્યો એટલે તે પણ પેલી કીડીનો આભાર માને છે, બધી કીડીઓનો આભાર માને છે અને કહે છે કે કીડીબેન જો આજે તમે બધા ના આવ્યા હોત તો કદાચ હું મારો જીવ ગુમાવી ચૂક્યો હોત, એટલે હવે હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. આમ કીડી પોતાનો ઉપકારનો બદલો સરસ રીતે આપે છે અને હાથીભાઈનો જીવ બચાવે છે. બાલ દોસ્તો, વાર્તા ગમીને તો મળતા રહીશું આવી અન્ય વાર્તાઓ સાથે. નમસ્કાર.